નવા ગુજરાત ભવનની એક્સક્લુઝિવ તસવીરો. પીએમ મોદી નવા ગુજરાત ભવનનું ઉદઘાટન કરવાના છે. 2 સપ્ટેમ્બરે રાજ્યના બધા સાંસદો, ધારાસભ્યો સહિતના મહાનુભાવોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજીને ઉદઘાટન કરવામાં આવશે. 20,325 ચોરસ મીટરમાં આ ભવન બનાવવામાં આવ્યું છે. આ ભવનમાં 19 સ્યુટ રૂમ, 59 બીજા રૂમ, રેસ્ટોરન્ટ, પબ્લિક ડાઇનિંગ હોલ, 200 બેઠક ધરાવતો મલ્ટીપર્પઝ હોલ, 80 સીટનો બીજો હોલ પણ હશે. ટેરેસ ગાર્ડન, લાઇબ્રેરી, આધુનિક સુવિધાઓ સાથેના બધા ભવનો કરતા સૌથી સુંદર ભવન બનાવવામાં આવ્યું છે, જેની આ તસવીરો આપ જોઈ શકો છો. 2 સપ્ટેમ્બરે સાંસદો ધારાસભ્યોની હાજરીમાં ઉદઘાટન થશે. દિલ્હીમાં બનેલા નવા ગુજરાત ભવનની એક્સક્લુઝિવ તસવીરો. આજ વિશે વધુ વાતચીત કરવા માટે મારી સાથે દિલ્હીથી સંવાદદાતા હિતેન વિચલાણી ફોનલાઈન પર જોડાયા છે. હિતેન, 2 સપ્ટેમ્બરે જે ઉદઘાટન થવાનું છે તેવા ગુજરાત ભવનની તસવીરો આવી છે, કયા કયા પ્રકારની ખાસિયતો છે આ ભવનમાં? બિલકુલ, દિલ્હીમાં જે તમામ રાજ્યોના જે ભવન છે તેના કરતા અત્યાધુનિક સંસાધન વાળું આ ભવન જે છે તે બનાવવામાં આવ્યું છે. 132 કરોડના ખર્ચે લગભગ 21,000 સ્ક્વેર ફૂટ મીટરમાં આ ભવન સદન જે છે તે બનાવવામાં આવ્યું છે. ગુજરાત સદન, તેનું નામ ગરવી ગુજરાત ભવન રાખવામાં આવ્યું છે. 2 સપ્ટેમ્બરે ગણેશોત્સવના દિવસે જ આનું ઉદઘાટન જે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. તમામ કેન્દ્રીય મંત્રીઓ, ગુજરાત સરકારના તમામ ધારાસભ્યો, ગુજરાત સરકારના તમામ મંત્રીઓ, ગુજરાતથી તમામ સાંસદો, આ તમામ લોકો જે છે તે ઉદઘાટન સમારોહમાં હાજર રહેશે અને એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ, ગુજરાતની જે સંસ્કૃતિ છે તે દેખાડવામાં આવશે અને તે દેખાડીને ક્યાંક ને ક્યાંક આ ગુજરાત ભવનનું, નવા ગુજરાત સદનનું ઉદઘાટન જે છે, ગરવી ગુજરાત ભવનનું ઉદઘાટન કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ હાજર રહેશે. તે દરમિયાન ઓક્ટોબર 2017માં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે છે તે શિલાન્યાસ કર્યું હતું અને કામકાજ જે છે તે શરૂ થયું હતું. લગભગ 2 વર્ષ બાદ હવે ઠીક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે જે છે તેનું ઉદઘાટન ગણેશોત્સવના દિવસે 2 સપ્ટેમ્બરે કરવા જઈ રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો 19 સ્વીટ રૂમ્સ હશે, 59 નોર્મલ રૂમ હશે, 7 માળાની બિલ્ડિંગ છે, 2 માળા અંડરગ્રાઉન્ડ છે, પાર્કિંગ વ્યવસ્થા માટે રાખવામાં આવી છે. સીએમ અને જે ગવર્નર નો રૂમ હશે તે સેપરેટ કરવામાં આવ્યો છે. ડાઇનિંગ હોલ, પબ્લિક ડાઇનિંગ હોલ અલગ છે, એક અલગથી કેન્ટીનની સુવિધા કરવામાં આવી છે. એટલે અત્યાધુનિક સંસાધનો વાળું આ સૌથી ખૂબસૂરત, તમામ રાજ્યો કરતા સૌથી ખૂબસૂરત સદન નવું ગુજરાત જે છે તે 2 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના હસ્તે ઉદઘાટન કરવામાં આવશે. આ પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો. લગભગ મુખ્યમંત્રી હતા નરેન્દ્ર મોદી, તે દરમિયાનથી આ જમીન માટે જે છે તે લડત ચાલી રહી હતી, પણ ક્યાંક ને ક્યાંક 2014માં સરકાર બની અને વેંકૈયા નાયડુ જે વખતે હાઉસિંગ મિનિસ્ટર હતા તે દરમિયાન આ જમીનનું આવંટન કરવામાં આવ્યું હતું. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર હિતેન.